આપણા લોક સાહિત્યમાં ઘણી બધી વાર્તાઓ છે કે જે આજે વિસરાતી જાય છે. આવી જ એક લોક વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તાનું નામ છે એક હતા ભટજી. કદાચ તમે નાના હશો ત્યારે તમે આ વાર્તા મનોરંજન માટે જરૂર સાંભળી હશે. એક હતા ભટજી, કાશ્યથી નવા સવા ભણી ગણીને આવેલા. ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા. ગામના માણસો તદ્દન કોરા ધક્કોર, કોઈ ગતાગમ પડે નહીં, ખેડ સિવાય કોઈ બાબતની જાણકારી નહીં, છતાં પણ બહુ પોતે જાણે એવું બતાવવું બધાને બહુ ગમે. ભટજી આવ્યા એટલે બધા લોકો કે ભટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખા તો લેવા જ જોઈએ ને કે ભટજીને કેવું કાવડે છે. સૌએ ભેગા થઈ અને ભટજીને પૂછ્યું, ભટજી અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને નો આપો તો પુસ્તક અને પોથીના પાના મૂકી અહીંયાથી ચાલ્યા જાઉં. ભટકે પૂછો ત્યારે. એક માણસ કે ભટજી તુંબા તુંબા એટલે હું? ભટજી તો ભારે વિચારમાં પડી ગયા, પોથી પાના જોઈ વળ્યા પણ ક્યાંય તુંબા તુંબા જડે નહીં. ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાડવા માંડ્યા. ગામડીઓ કે ભટજી ઈ તમારાથી અમારા સવાલનો જવાબ નહીં અપાય, તમારા જેવા તો ઘણાય આવી ગયા પણ કોઈએ ઉત્તર નથી આપ્યો, લ્યો હવે પુસ્તક પાના ને પોથીઓ અમને હોપી નીકળી જાવ. ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. પોતાની પોથી મૂકી બિચારા વિલે મોઢે ઘરે પાછા આવ્યા. એને એક ભાઈ, જાજુ ભણેલો ગણેલો નહીં પણ કોઠા વિદ્યા વાળો ખરો, એને બધી વાતની ખબર પડી એટલે કે ભાઈ એવા અજળ ગામમાં તમારું કામ નહીં, ત્યાં તો અમારા જેવા જ જોઈએ, એનું માથું ભાંગે એવા જ જોઈ. આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં, જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટકો મુંડો કરાવ્યો, મુંડા ઉપર ચંદનનું ગો ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટજીને જોઈ રાજી રાજી થઈ ગયા ને એકબીજાને કે વાહ આ ભટજી તો કેવા લાગે, ખરા ભટજી જેવા લાગે વો, આવા હોય તો કઈક બે અક્ષર શાસ્ત્રના જાણવા તો મળે. પણ તોય બધા કે પારખા તો લેવા જ જોહે, એમને એમ કઈ કથા વાંચવા નહીં બેહાડાય. એક જણ કે ભટજી પધારો પધારો, એક ભટજી પુસ્તક પાના મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો, તમારી રીતે હમણાં ખબર પડશે. ભટજી કે ઈ ભટ નોખા ને અમે ભટઈ નોખા, અમે તો કેવાયે ભાગળ, આ માથે કેવું ટીલું કર્યું અને આ કેવો કછોટો માર્યો ઈ તો જુઓ. ગામનો પટેલ કે ત્યારે જવાબ આપો જોઈએ, તુંબા તુંબા એટલે હું? આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડકામ સિવાય કોઈ વાતની ગતાગમ પડતી નથી. ભટકે ભાઈ ભૂલ્યા, તમને તો પૂરો સવાલ એ ક્યાં પૂછતા આવડેસ, સાંભળો તો પેલા, ખેડમ ખેડા પછી વાવમ વાવા, પછી ઉગે વેલમ વેલા, પછી આવે ફૂલમ ફૂલા, ને પછી થાય તુંબા તુંબા. બધા કે એ લાલે આ ભટજી તો હાચા, કેટલું ગજ્ઞાન છે, જોયું બરાબર કળી ગયા. ઓલા આગળ આવ્યા તા ને ઈ ભટને તો બોરના ડીટિયા જેટલું ન આવડે ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા તા. ભટજીને આખા ગામે વખાણ્યા. બધા કે ભટ ભાઈ રે ભટ ભાઈ રે ભટ ભાઈ રે, ભટ તો છે કઈ જાણનારા, બધી વાતની એને સમજ પડે. ભટ્ટને તો આખા ગામે જમાડ્યા, પોથી પુસ્તક પાછા આપ્યા ને સારી એવી શીખ આપી ને વિદાય કર્યા. મિત્રો, આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે.